असलामुअलैकुम, गुड मॉर्निंग ऑल ऑफ यू स्टूडेंट। आशा राखू छू के आप सब मजा में ज हसो, स्वस्थ हसो। होम लर्निंग ऑनलाइन एज्युकेशन में जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल आप सबनु स्वागत करे छे। धोरण पांच, आपणू धोरण छे पांचमू धोरण। विषय कम्प्यूटर, आपणो कम्प्यूटर विषयनो तास छे। कम्प्यूटरमां आपणे गया तासमां नवा पाठनी शरूआत करी हती। कया पाठनी शरूआत करी हती? पाठ त्रण। अने एनुं नाम शुं छे? स्टोरेज। पाठनुं नाम शुं छे? स्टोरेज। पाठ त्रण स्टोरेज। स्टोरेज एटले के संग्रह, એટલે કે કોઈ પણ વસ્તુને સ્ટોર કરવી, સંગ્રહ કરવી અથવા તો સાચવીને મૂકવી। એમાં આપણે કમ્પ્યુટરમાં કેટલા પ્રકારના સંગ્રહ સ્થાન છે એના વિશે સમજૂતી મેળવી, પછી માહિતી કયા કયા સ્વરૂપમાં હોઈ શકે અને કઈ રીતે એનું સ્ટોરેજ થાય છે એના વિશે પણ આપણે સમજ મેળવી ચૂક્યા। અને એ સંગ્રહ સ્થાનના જે પ્રકારો છે, જે બે પ્રકારના સંગ્રહ સ્થાન છે એ આપણે આકૃતિની મદદથી સમજ મેળવી ચૂક્યા, બરાબર। તો હવે એ બંને પ્રકારમાંથી આજે આપણે પહેલો પ્રકાર પ્રાઇમરી મેમરી વિશે શીખીશું। સંગ્રહ સ્થાનનો પહેલો પ્રકાર પ્રાઇમરી મેમરી, કે જે આપણે આગળ પણ શીખી ચૂક્યા છીએ, બરાબર। આગળ આપણે એની ટૂંકમાં માહિતી આગળના તાસમાં મેળવી ચૂક્યા હતા, બરાબર। તો હવે આજે આપણે એની વિસ્તૃત સમજ મેળવીશું। તમારી ચોપડીમાં પાના નંબર 14 ઉપર આ આપ્યું છે, આપણે વાંચન પણ કરતા જઈશું અને સાથે સાથે સમજ પણ મેળવતા જઈશું। પહેલો પ્રકાર છે પ્રાઇમરી મેમરી। પ્રાઇમરી મેમરી એ મેઇન મેમરી અથવા તો ઇન્ટરનલ મેમરી તરીકે પણ ઓળખાય છે। પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે। પ્રાઇમરી મેમરીને કયા નામે ઓળખવામાં આવે છે? તો મેઇન મેમરી એટલે કે મુખ્ય મેમરી અથવા તો ઇન્ટરનલ મેમરી એટલે કે આંતરિક મેમરીના નામે ઓળખવામાં આવે છે। એમ પૂછી શકાય કે પ્રાઇમરી મેમરીનું બીજું નામ કયું? તો આપણે લખી શકીએ જવાબ કે મેઇન મેમરી અથવા તો ઇન્ટરનલ મેમરી। અને ફરી પાછા એના બે પ્રકાર પડે છે। કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર। આ પ્રકાર આપણે ગયા તાસમાં જોઈ જ ગયા હતા, બરાબર ને। નંબર એક રેમ, અને શું વંચાય? મેં તમને બતાવ્યું હતું શું વંચાય, RAM, રેમ। અને એનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી। અને એનો બીજો પ્રકાર છે ROM, એટલે કે ROM, અને એનું પૂરું નામ આવશે રીડ ઓનલી મેમરી। પ્રાઇમરી મેમરીના કુલ બે પ્રકાર। સૌથી પહેલાં તો આપણે જોઈએ કે કમ્પ્યુટરમાં બે પ્રકારના સંગ્રહ સ્થાન, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી। હવે પ્રાઇમરી મેમરી તો એના પણ ફરી પાછા બે પ્રકાર પડે છે, રેમ અને રોમ। તો એમાં આપણે સૌથી પહેલાં પહેલો પ્રકાર જોઈએ, એનો પેટા પ્રકાર રેમ, કે જેનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી। રેમ એ અસ્થાયી મેમરી છે। રેમમાં ડેટા, પ્રોગ્રામ તથા માહિતી વીજ ધબકાર એટલે કે ઇલેક્ટ્રિકલ પલ્સીસના સ્વરૂપમાં સંગ્રહાય છે। રેમ એ અસ્થાયી મેમરી એટલે કે સ્થાયી મેમરી નથી। અસ્થાયી અને સ્થાયી એનો મતલબ શું? સ્થાયી એટલે કે એ આપણી પાસે સાચવીને આપણે મૂકી શકીએ છીએ હંમેશ માટે, તો એ સ્થાયી મેમરી કહેવાય। જ્યારે અહીંયા કહ્યું છે કે અસ્થાયી મેમરી એટલે કે એ આપણે પાસે સાચવીને આપણે મૂકી શકીએ નહીં અથવા તો આપણે ડેટા ગુમાવી દઈએ એટલે એને કહેવાય અસ્થાયી મેમરી। તો આગળ આપણે વિસ્તૃત સમજ મેળવીએ કે રેમમાં ડેટા, પ્રોગ્રામ અને માહિતી વીજ ધબકાર એટલે કે ઇલેક્ટ્રિકલ પલ્સીસના સ્વરૂપમાં, જે રીતે આપણા ધબકાર ચાલે છે, આપણો શ્વાસ ચાલે છે તો આપણે જીવીએ છીએ, એ જ રીતે વીજળીના ધબકાર ચાલુ હોય એટલે કે વીજળીનો પ્રવાહ જ્યાં સુધી આપ મળતો રહેતો હોય ત્યાં સુધી રેમમાં માહિતીનો સંગ્રહ થાય છે, બરાબર ને। એક સિમ્પલ તમને ઉદાહરણ બતાવ્યું કે આપણો શ્વાસ જ્યાં સુધી આપણે લઈએ, કે આપણો શ્વાસ જ્યાં સુધી ચાલુ રહે, કે હૃદયના ધબકારા ચાલુ રહે ત્યાં સુધી આપણે જીવિત રહીએ છીએ,
તેવી જ રીતે કમ્પ્યુટરમાં પણ જ્યાં સુધી વીજળીનો પ્રવાહ મળતો રહે ત્યાં સુધી રેમમાં માહિતીનો સંગ્રહ થાય છે. હવે આગળ જોઈએ. આથી જ્યાં સુધી કમ્પ્યુટરને વીજ પ્રવાહ મળતો રહે ત્યાં સુધી જ રેમમાં બધું સંગ્રહાયેલું રહે છે, જે મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું. જો વીજ પ્રવાહ ક્ષણિક બંધ થઈ જાય અથવા તો તમે ભૂલથી કમ્પ્યુટર બંધ કરી દો તો તમે રેમમાં સંગ્રહ થયેલો ડેટા ગુમાવશો. એટલે કે વીજ પ્રવાહ ક્ષણિક બંધ થઈ જાય એટલે કે 5 મિનિટ માટે પણ પાવર જતો રહે તો જે આપણે રેમમાં માહિતી સંગ્રહ કરેલી હોય તે ડેટા આપણે ગુમાવી દઈશું. એટલે કે એ માહિતી ફરીથી જ્યારે કમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે આપણને મળશે નહીં. વીજ પ્રવાહ ફરી ચાલુ થાય અથવા તો તમે ફરીથી કમ્પ્યુટર ચાલુ કરો તો પણ ગુમાવેલો ડેટા ફરી મેળવી શકાતો નથી. આમ રેમ એ અસ્થાયી મેમરી છે. એટલે કે જો કમ્પ્યુટરમાં, મેં હમણાં જ તમને કહ્યું કે પાવર 5 મિનિટ માટે પણ જો જતો રહે તો રેમમાં જેટલી પણ માહિતી હોય કે ડેટા હોય તો એ જતો રહેશે. એટલે આપણે એને ગુમાવી દઈશું અને એ ફરી પાછું આપણે કમ્પ્યુટર ચાલુ કરીશું કે વીજ પ્રવાહ ચાલુ થશે અથવા તો પાવર ફરીથી આવશે અને આપણું કમ્પ્યુટર ચાલુ થશે તો પણ આપણને એ ડેટા ફરીથી મળશે નહીં. આ કારણે જ રેમને અસ્થાયી મેમરી કહેવામાં આવે છે. હવે સમજ પડી કે રેમને અસ્થાયી મેમરી કેમ કહેવામાં આવે છે? કારણ કે આમાં આપણે જે કોઈ પણ ડેટા પ્રોગ્રામ કે માહિતી સંગ્રહ કરેલી હોય અને જો વીજ પ્રવાહ જતો રહે તો એ માહિતી કે એ ડેટા આપણે ગુમાવી દઈએ છીએ અને ફરીથી કમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે એ ડેટા કે એ માહિતી આપણને મળતી નથી. હવે આપણે આગળ જોઈએ. રેમમાં માહિતી સંગ્રહવા માટે બિટ્સ એટલે કે બાઇનરી ડિજિટ્સ 0 કે 1નો ઉપયોગ થાય છે. આમ બીટમાં માત્ર 2 જ અંકો હોય છે, 0 અથવા 1. રેમમાં માહિતી સંગ્રહ કરવા માટે બિટ્સ એટલે કે જે ડિજિટનો ઉપયોગ થાય છે એનું ટૂંકું નામ છે બિટ્સ અને એનું આખું નામ છે બાઇનરી ડિજિટ. તો બાઇનરીનો બી અને ડિજિટ એના છેલ્લા 3 મૂળાક્ષરો ITS એ લખીને એક શબ્દ બન્યો છે બિટ્સ. તો એ બિટ્સમાં કેટલા અંકો હોય છે? 0 અને 1, બરાબર. આજે માહિતી સંગ્રહ કરવા માટે જે બિટ્સનો એટલે કે બાઇનરી ડિજિટનો ઉપયોગ થાય છે એ ડિજિટ કુલ 2 હોય છે, કે 0 અને 1, બરાબર. બીટમાં માત્ર 2 જ અંકો એટલે કે 2 ડિજિટ હોય છે, 0 અને 1. તો માત્ર 2 જ અંકોના ઉપયોગ કરનારી આ રીતને બાઇનરી સિસ્ટમ કહે છે. એટલે કે 2 જ અંકોનો ઉપયોગ થાય છે. રેમમાં માહિતી સંગ્રહ કરવા માટે કેટલા અંકોનો ઉપયોગ થાય છે? કેટલા ડિજિટનો? 2 ડિજિટનો, કે 2 અંકોનો ઉપયોગ થાય છે. તો 2 અંકોનો ઉપયોગ કરીએ છીએ તેથી આ આખી સિસ્ટમને બાઇનરી સિસ્ટમ કહેવામાં આવે છે. કીબોર્ડ દ્વારા તમે અંક કે અક્ષર ટાઈપ કરો તે 8 બિટ્સના ઉપયોગ દ્વારા રેમમાં સંગ્રહ થાય છે. કીબોર્ડ દ્વારા આપણે કોઈ પણ અંક કે અક્ષર કોમ્પ્યુટર પર ટાઈપ કરીએ, વર્ડપેડમાં કે નોટપેડમાં કે ગમે એ જગ્યાએ આપણે કોઈ પણ પ્રોગ્રામમાં ટાઈપ કરીએ તો તે કઈ રીતે સેવ થાય છે? તો 8 બિટ્સનો ઉપયોગ દ્વારા, એટલે કે 1 બિટ્સ 2 બિટ્સ એમ 3 બિટ્સ એમ કુલ 8 બિટ્સ ભેગા થઈને એ રેમમાં સંગ્રહાય છે. શું? અંકો અને અક્ષરો. અને 8 બિટ્સના સમૂહને બાઇટ કહે છે. એટલે કે આપણે જો 1 કેરેક્ટર કે 1 અંક કે 1 અક્ષર ટાઈપ કર્યો તો 8 બિટ્સ વપરાય અને 8 બિટ્સનો સમૂહ ભેગો થઈને 1 બાઇટ બને છે. એટલે આપણે કોઈ પણ 1 અંક કે 1 મૂળાક્ષર કે 1 અક્ષર કંઈ પણ આપણે કીબોર્ડ દ્વારા મોનિટર પર ટાઈપ કર્યું તો એ 1 બાઇટનો બને છે. એટલે કે એની જે સંગ્રહ કરવાની ક્ષમતા છે તે 1 બાઇટની બની જાય છે, બરાબર.
ફક્ત એક કેરેક્ટર એટલે કે એક અંક માટે કહ્યું છે. આ તમને પરીક્ષામાં પૂછાય છે સમીકરણ સ્વરૂપે, તો આ તમારે યાદ રાખવાનું છે ખાસ કે એક કેરેક્ટર અથવા તો એક અંક અથવા તો એક અક્ષર બરાબર 8 બીટ્સ અને 8 બીટ્સ બરાબર 1 બાઇટ. આ થઈ રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. હવે પ્રાઇમરી મેમરીનો બીજો પેટા પ્રકાર રોમ, એનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. હવે જોઈએ રોમ તે પ્રોગ્રામનો સંગ્રહ કરે છે જે કમ્પ્યુટરને કઈ રીતે કામ કરવું તેની સૂચનાઓ આપે છે. રોમ એ પ્રોગ્રામોનો સંગ્રહ કરે છે. તો ભાઈ કેવા પ્રોગ્રામોનો સંગ્રહ કરે છે? તો રોમ એવા પ્રોગ્રામોનો સંગ્રહ કરે છે કે જે કમ્પ્યુટરને કઈ રીતે કામ કરવું, એટલે આપણે કમ્પ્યુટર પાસે વિવિધ પ્રકારના કાર્યો કરાવે છે તો એ કાર્યો કઈ રીતે થાય છે એના માટે કમ્પ્યુટરમાં પ્રોગ્રામ ફિક્સ કરેલા હોય છે. તો એ બધા પ્રોગ્રામ ક્યાં સંગ્રહ થાય છે? રોમમાં સંગ્રહ થાય છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે રોમ સીપીયુને કામ શરૂ કરવા માટેની જરૂરી સૂચનાઓ આપે છે. એટલે કે આપણે કમ્પ્યુટર ચાલુ કર્યું બરાબર, કમ્પ્યુટરની મેઇન સ્વિચ આપણે ચાલુ કરી, એના પછી આપણે શું કર્યું? તો સીપીયુનું બટન દબાવીને સીપીયુ ચાલુ કર્યું. જેવું સીપીયુ આપણે ચાલુ કર્યું એવું જ જે આ રોમ છે, પ્રાઇમરી મેમરીનો બીજો પ્રકાર રોમ, રીડ ઓનલી મેમરી, એ સીપીયુને જરૂરી કામ કરવા માટે સૂચનાઓ આપે છે કે આપણે સીપીયુ ચાલુ કર્યું એટલે વિન્ડોઝ સિસ્ટમ ચાલુ થશે. વિન્ડોઝ સિસ્ટમ ચાલુ થશે એટલે કમ્પ્યુટરની આપણને સ્ક્રીન દેખાશે. એના પછી આપણે જે કોઈ પ્રોગ્રામમાં કામ કરવું હશે તો આપણે સ્ટાર્ટ મેનુમાં જઈને એ પ્રોગ્રામ શોધીને એમાં કામ કરવાની શરૂઆત કરીશું. તો આ જે બધી પ્રોસેસ છે એ સીપીયુ મારફતે થાય છે. તો સીપીયુ કઈ રીતે કાર્ય કરશે? તો આ રોમ એને સૂચનાઓ આપશે એ રીતે કાર્ય કરશે. તો આ બધી સૂચનાઓ રોમમાં સંગ્રહાયેલી હોય છે. નામ સૂચવે છે તે પ્રમાણે રોમમાંના પ્રોગ્રામ માત્ર વાંચી શકાય છે, સૂચનાઓ બદલી શકાતી નથી. એટલે નામ સૂચવે છે તે પ્રમાણે, એનું નામ શું સૂચવે છે? રીડ ઓનલી મેમરી. રીડ એટલે કે વાંચવું, ઓનલી એટલે કે ફક્ત, અને મેમરી એટલે કે મેમરી. તો મેમરીમાં જે માહિતી કે ડેટા કે પ્રોગ્રામ સંગ્રહ કરેલો હોય છે તે ફક્ત વાંચવું. તો એ નામ એનું સૂચવે છે એ મુજબ આપણે કોઈપણ પ્રકારની સૂચનાઓ રોમમાં બદલી શકતા નથી. એટલે કે કોમ્પ્યુટરમાં જે સોફ્ટવેર પહેલાંથી ફિક્સ કરેલા હોય છે એ સોફ્ટવેર મુજબ જ કમ્પ્યુટર કામ કરે છે અને એમાં આપણે કોઈ પણ જાતના ચેન્જીસ કે ફેરફાર કરી શકતા નથી. વીજ પ્રવાહ બંધ થઈ જાય કે ભૂલથી કમ્પ્યુટર બંધ કરી દો તો પણ રોમમાં સંગ્રહ થયેલા પ્રોગ્રામનો નાશ થતો નથી. એટલે કે જો આપણે વીજ પ્રવાહ બંધ કરી દીધો, કમ્પ્યુટર બંધ કરી દીધું કે પાવર જતો રહ્યો, તો પણ આ જે રોમમાં માહિતી ડેટા આપણે સાચવીને મૂકેલી છે એ માહિતી ડેટા એ કશાને પણ કોઈ પણ જાતની અસર થશે નહીં. એટલે કે એ પ્રોગ્રામ એ ડેટા આપણને ફરીથી આપણે કમ્પ્યુટર ચાલુ કરીશું એટલે મળી જશે. એટલે આપણે એ પ્રોગ્રામ કે ડેટા ગુમાવીશું નહીં, એટલે એનો નાશ થતો નથી. એ જેનું જેવી રીતે આપણે સેવ કરીને મૂક્યું છે એનું એવી જ રીતે આપણને ફરીથી પાછું મળે બરાબર. આ થયા પ્રાઇમરી મેમરીના બે પ્રકાર, રેમ અને રોમ. હવે આજે આપણે આ જેટલું પણ શીખ્યા છે એના વિશે લેખન કાર્ય કરીશું. તો સૌથી પહેલાં ગયા તાસમાં જે તમે નોટમાં મુદ્દાઓનું લેખન કર્યું હતું અને જે આકૃતિ દોરી હતી નિદર્શન, એના પછી તમારે નવા પાના ઉપર આજની તારીખવાર સાથે આજના મુદ્દાઓનું લેખન કાર્ય કરવાનું છે. તો સૌથી પહેલાં પ્રાઇમરી મેમરી એટલે કે કમ્પ્યુટરના સંગ્રહ સ્થાનમાંનો પહેલો પ્રકાર, તો આ રીતે હેડિંગ કરીને એના બંને પ્રકારો લખવાના છે અને ત્યાર પછી એના બંને પેટા પ્રકારો વિશે પણ વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે. 1 બાય 1 સ્ટેપ વાઇઝ એટલે કે મુદ્દાવાઇઝ તમારે વ્યવસ્થિત રીતે નોટમાં લખવાનું છે. નોટમાં તમે તમારી જાતે જ લખજો, મમ્મી પપ્પા પાસે કે મોટા ભાઈ બહેન પાસે લખાવવાનું નથી. તમારે તમારું લેસન તમારી જાતે જ કરવાનું છે અને બધું જ લેસન નોટમાં કમ્પ્લીટ પણ કરવાનું છે. આ થયા રેમ વિશેના એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી વિશેના મુદ્દાઓ.
અને એના પછી આવશે રોમ, રીડ ઓનલી મેમરી વિશેના મુદ્દાઓ. તો તમારે આ બધા જ મુદ્દાઓનું નોટમાં સારા અક્ષરે લેખન કાર્ય કરવાનું છે, નોટ કમ્પ્લીટ રાખવાની છે. હવે નવા વિષયવસ્તુ સાથે આપણે આવતા તાસમાં મળીશું. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને શાળાની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. દરેકને થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.